શરીર તરીકે ઓળખાતી સિસ્ટમ ઓફ રાઈસ ઇન્ટેન્સિફિકેશન પદ્ધતિ એ ડાંગરની ખેતી કરવાની એક વિશેષ અને વ્યવસ્થિત પદ્ધતિ છે કે જે જળ અને જમીનની ઉત્પાદકતા વધારવાની સાથે સાથે શ્રમ અને પૂંજીની પણ ઉત્પાદકતા વધારવા માટે વિકસિત કરવામાં આવેલી એક પદ્ધતિ છે। પરંપરાગત રીતે કરવામાં આવતી ખેતીની સરખામણીમાં એસઆરઆઈ પદ્ધતિથી ખેતી કરીને ખેડૂતો 50%થી લઈને 100% કે તેથી પણ વધારે પેદાવાર મેળવી શકે છે। તો ચાલો જાણીએ શ્રી પદ્ધતિની ખેતી કેવી રીતે કરવી। એસઆરઆઈ પદ્ધતિ એ 5 મુખ્ય તબક્કાઓમાં વિભાજિત થયેલી એક પદ્ધતિ છે। પ્રથમ તબક્કો બિયારણની માવજત કરવી। બિયારણને ઉપચાર કરવા માટે પહેલા તો એક ડોલ લઈએ અને ડોલમાં જરૂરિયાત મુજબનું પાણી લઈએ। તો એમાં આપણે પહેલા બટાકું ક્યાં તો આપણે ઈંડાનો પણ ઉપયોગ કરી શકીએ કે જ્યાં બટાકું છે તો એ આપણે પાણીમાં નાખશું તો એ અંદર ડૂબી જશે, પણ ત્યાં જ્યારે આપણે એમાં મીઠું નાખીને ગોળ ગોળ એને મિશ્રણ કરીશું તો બટાકું જ્યારે ઉપર આવે તે પછી આપણે એમાં બિયારણ છે તો એમાં નાખીશું ડોલમાં, અને એમાં ડોલમાં નાખ્યા પછી આપણે જે ખરાબ બિયારણ છે તે ઉપર તરી આવશે અને તે કોઈ કામનું નથી, એટલે તે બિયારણને આપણે બહાર કાઢી લઈશું ને જે ભરાવદાર અને સારું બિયારણ છે તે અંદર બેસી જશે। તો તે બિયારણથી આપણે પછી ગાદી ક્યારામાં તે બિયારણને નાખીશું। ઉપચાર કરેલા બિયારણને આપણે હવે કંતાનમાં મૂકીશું અને 24 કલાક માટે આપણે એને મૂકી રાખીશું। ઉપચાર કરેલ બિયારણમાં આપણે 1 ઢાંકણું અમૃત પાણી નાખીશું। બીજો તબક્કો નર્સરી તૈયાર કરવી। 1 એકર ડાંગરની રોપણી માટે 25 ફૂટ × 4 ફૂટ એટલે 100 વર્ગ ફૂટના 4 પ્લોટ તૈયાર કરવા। 1 એકર ખેતરની રોપણી માટે 2 કિલોગ્રામ બિયારણની જરૂર હોય છે। પિયત અથવા વધારાનું પાણી દૂર કરવા માટે દરેક પ્લોટ વચ્ચે 1.5 ફૂટનું અંતર રાખવું। દરેક પ્લોટમાં 2 થી 3 ટોપલા સારી રીતે કોહવાયેલું કમ્પોસ્ટ છાણિયું અથવા અળસિયા ખાતર નાખવું। ઉપચાર કરેલ અંકુરિત બિયારણને 4 બરાબર ભાગમાં વહેંચી લેવું। દરેક ભાગને આ 4 પ્લોટમાં સરખી માત્રામાં છંટકાવ કરવો। ત્રીજો તબક્કો ધરુને નર્સરીથી ખેતર સુધી લઈ જાઓ। 7 થી 14 દિવસની ઉંમરના ધરુમાં 2 પાંદડા આવે ત્યારે રોપણી કરી શકાય છે। છોડને મૂળની માટી સાથે સાવચેતીથી ઉપાડવું। નર્સરીથી ખેતર સુધી લઈ જવા માટે છોડને મોટા વાસણમાં રાખીને લઈ જવા। મૂળ સુરક્ષિત રહેવાથી રોપણી પછી છોડ તરત વધવા લાગે છે। ચોથો તબક્કો રોપણી। ખેતરને જૂની પદ્ધતિ પ્રમાણે તૈયાર કરવામાં આવે છે। 1 એકર જમીન માટે 60 થી 80 ક્વિન્ટલ કમ્પોસ્ટ અથવા છાણિયું ખાતર નાખવું। પોતાના વિસ્તારને અનુકૂળ ફોસ્ફેટ અને પોટાશ ખાતર નાખવું જોઈએ। ખેતરની ચારે તરફ 8 ઇંચ ઊંડી અને 1.5 ફૂટ પહોળી નેક બનાવવી। રોપણી વખતે ખેતર ભીનાયેલું હોવું જોઈએ અને કાદવની ઉપર 1 ઇંચથી ઓછું પાણી હોવું જોઈએ। ધરુને 1.5 કલાકની અંદર રોપી દેવું। ધરુને મૂળની માટી સહિત હળવેકથી કાદવમાં રોપવું। લાઇનથી લાઇન અને છોડથી છોડ વચ્ચેનું અંતર 10 થી 12 ઇંચ હોવું જોઈએ। પાંચમો તબક્કો નિંદામણ દૂર કરવું અને પાણીનો યોગ્ય ભરાવો કરવો। ખેતરમાં પાણીની 1 ઇંચ જેટલી પાતળી થર રાખવી। સ્વસ્થ મૂળ માટે વચ્ચે વચ્ચે માટીને હવા લાગવી જરૂરી હોય છે। કોનોવિડર મશીનના ઉપયોગ દ્વારા માટી પલટાવવાથી નવું ઉગતું નિંદામણ નાશ કરી શકાય છે।
વિસ્તારના હિસાબે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવો। પૂરા ખાતરનો છંટકાવ 2-3 વારમાં પૂરો કરી શકાય છે। અને અંતે હાર્વેસ્ટિંગ અને થ્રેશર। સુવ્યવસ્થિત અને સર્વાંગપૂર્ણ કામ કરવાથી શ્રમનું મૂલ્ય પણ વધે છે અને સ્તર પણ। શ્રી પદ્ધતિથી ખેતી કરીને આપણા જ દેશના એક ખેડૂત ભાઈએ 22.4 ટન પ્રતિ હેક્ટર જેટલી ડાંગરની ઉત્પાદકતા મેળવીને નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો છે।